नमस्कार विद्यार्थी मित्रों, आज आप घन अवस्था चैप्टर में विद्युतीय गुणधर्मों अभ्यास करीशू। विद्युतीय वहन विषय अभ्यास करवानो छे। धातु अने द्रावण बेनी बात करिए पहला। तो धातु छे ने घन अवस्था में पण अने पीगारेली होय तो पीगारेली अवस्था में पण विद्युतनु वहन दर्शावे। पण धातुमां विद्युतनु वहन कोने लीधे थाय छे? इलेक्ट्रॉन ने लीधे। द्रावणोनी वात करीए, विद्युत विभाज्यना द्रावणो होय तो विद्युत विभाज्यना द्रावणोमां विद्युतनुं वहन कोने लीधे थाय? तो आयनोने लीधे। धातुमां विद्युतनुं वहन इलेक्ट्रॉनने लीधे, द्रावणोमां विद्युतनुं वहन आयनोने लीधे। बीजुं, धातु जे विद्युतनुं वहन छे ए धातुमां केवो होय? एटले धातु एटले वाहक। वाहक, अवाहक अने अर्धवाहक एना मूल्योने आधारे। तो जे धातु होय अथवा तो वाहक होय ए वाहकमांनी वाहकतानुं मूल्य केटलुं होय जे विद्युतनुं वहन दर्शावतुं होय तेनुं मूल्य छे 10^4 થી 10^7 ઘાત જેટલું હોય। જો આટલું મૂલ્ય દર્શાવતા હોય ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીન ઇન્વર્સ આટલું મૂલ્ય દર્શાવતા હોય તે ધાતુ કેવી કહેવાય? વાહક કહેવાય। એટલે વાહક જે પદાર્થ છે એ ધાતુ તરીકે કામ કરે। બીજું, અવાહક એટલે કેટલી હોય? 10^-20 થી 10^-10। અને અર્ધવાહકમાંના મૂલ્ય કેટલું હોય? બેની વચ્ચેનું, આ બેની વચ્ચેનું એટલે 10^-6 થી +4। આ -6 છે, ધ્યાન રાખજો, -6 થી +4 છે, આ -6 છે અને આ +4 કહેવાય। તો ધાતુમાં કેટલા મૂલ્ય? ફરીથી એકવાર, ધાતુમાં બંને પ્લસ છે, અવાહકમાં બંને માઇનસ છે, ને આમાં અડધું શું છે? અડધું માઇનસ છે અને આ કેવું છે? પ્લસ છે। સિમ્પલ યાદ રાખી શકાય અર્ધવાહકમાં। બીજું જુઓ, હવે ધાતુમાં વિદ્યુતનું વહન થાય છે। ધારો કે આપણે આ ધાતુ તરીકે લઈએ, આપણે આ ધાતુ છે, એમાં બે પટ હોય। પટ એટલે એક પટ છે આપણો સંયોજકતા પટ અને બીજો પટ છે કેવો છે? વાહકતા પટ। આ બે બોલ પણ લીધે, જો ફરીથી એક વાર નીચેનું એક પટ લઈએ, લાલ કલર જે છે એ સંયોજકતા પટ, આ કેવો છે? વાહકતા પટ। ધાતુમાં વિદ્યુતનું વહન કોને લીધે થાય છે? ફરીથી એક વાર, ઇલેક્ટ્રોનને લીધે। ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જો સરળતાથી જઈ શકતા હોય તો ધાતુઓ વિદ્યુતનું વહન દર્શાવી શકે। એટલે આમાં જુઓ, આ બે પદ, આ ધાતુની વાત કરી, ધાતુમાં બે, સંયોજકતા પદ અને વાહકતા પદ, તો આમાંથી આમાં ઇલેક્ટ્રોન સરળતાથી જઈ શકે તો ધાતુ વિદ્યુતનું વહન દર્શાવી શકે। અને ધાતુમાં વિદ્યુતનું વહન થાય છે એનો મતલબ શું? બે પદ કેવા છે? એકદમ નજીક નજીક છે, એટલે આનો ઇલેક્ટ્રોન આમાં સરળતાથી જઈ શકે છે। તો આનો ઇલેક્ટ્રોન આમાં જઈ શકે તો બે વચ્ચે ગેપ નથી, બિલકુલ નથી, એકબીજા સાથે ભેગા થઈ ગયેલા છે બંને પદ। તો એ બે વચ્ચે જે ગેપ હોય છે એ ગેપને શું કહેવામાં આવે છે? શક્તિ ગેપ। શું કહીશું? શક્તિ ગેપ। સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો જે ગેપ છે અથવા તો જે વચ્ચેનો આખો જે તફાવત છે એને શું કહીશું? આપણે શક્તિ ગેપ કહીશું। શક્તિ ગેપમાં શું કહ્યું? ફરીથી એકવાર, ધાતુમાં સંયોજકતા પટ અને વાહકતા પટ કેવા છે? એકદમ નજીક નજીક, એટલે આના ઇલેક્ટ્રોન આમાં જઈ શકે છે, શીખી લીધું। અવાહકો છે, એમાં વિદ્યુતનું વહન નથી થતું, નથી થતું, એનો મતલબ શું? આ શક્તિ ગેપ કેવો હોય? એકદમ વધારે હોય, જો આ ગેપ વધી ગયો, આટલો અંતર ગેપ થઈ ગયો, એનો મતલબ આના ઇલેક્ટ્રોન આમાં નથી જઈ શકવાના। એટલે આ બેની વાત છે, સંયોજકતા પર અને વાહકતા પર વચ્ચે ગેપ વધારે છે એટલે શક્તિ ગેપ વધારે, એટલે આના ઇલેક્ટ્રોન આમાં જઈ શકતા નથી, તો અવાહકમાં આવો હોય। પણ અર્ધવાહકમાં કેવો હોય? જોજો, તો ધાતુમાં એકદમ નજીક નજીક ભેગા થઈ ગયેલા છે પટ, એકદમ ભેગા થઈ ગયેલા છે, અવાહકમાં એકદમ દૂર। જ્યારે અર્ધ ધાતુ હોય અથવા અર્ધવાહક હોય એમાં થોડા વચ્ચે હોય, ધાતુમાં એકદમ નજીક, અધાતુમાં અથવા તો અવાહકોમાં કેટલા? એકદમ દૂર, અને અર્ધવાહકોમાં બેની વચ્ચે, એટલે શું કે અર્ધવાહકમાં જો આ ગેપ નજીક નજીક, આ કેવા? દૂર, અને આ બેની વચ્ચે, કે ધાતુ કરતા વધારે હોય અને અર્ધ ધાતુ કરતા અર્ધાતુ કરતા કેવા હોય? ઓછા હોય। શક્તિ ગેપનું મૂલ્ય ધાતુ અને અવાહકની વચ્ચે હોય છે। બીજું, આજે અર્ધવાહકની વાત કરી, એ અર્ધવાહકની વાહકતા કેટલી કીધી આપણે? -6 થી +4, આ -6 ને આ +4 છે। તો અર્ધવાહકને વાહક બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? અર્ધવાહક પહેલા છે ને અવાહક તરીકે જ કામ કરે, જો આ બે વચ્ચે ગેપ છે આનો ઇલેક્ટ્રોન આમાં જઈ શકવાનો નથી, નથી જઈ શકવાનો, એને અર્ધ ધાતુ છે ને, અર્ધવાહક છે ને, એને આપણે વાહક બનાવવું છે। તો વાહક બનાવી શકાય બે રીતે, એક જો તમે તાપમાન આપો, જો તાપમાન વધારો
નંબર 2 ડોપિંગ પ્રક્રિયા કરવાથી કઈ પ્રક્રિયા કરવાથી ડોપિંગ પ્રક્રિયા કરવાથી તમે અર્ધવાહકને વાહક બનાવી શકો તો ડોપિંગ શું છે ડોપિંગ એટલે કે એ જે અશુદ્ધ ઉમેરવાની પ્રક્રિયા ધારો કે અર્ધધાતુ છે અર્ધધાતુ વિકૃતનું વહન નથી દર્શાવતી એને વાહક બનાવવો હોય તો એમાં અશુદ્ધ ઉમેરવાની તો અશુદ્ધ ઉમેરવાથી એ અર્ધધાતુને તમે વાહક બનાવી શકો અથવા અર્ધવાહકને તમે વાહક બનાવી શકો તો એટલે વાંચવામાં જો વાંચી લે શું થશે યોગ્ય પ્રમાણમાં અશુદ્ધ ઉમેરવાથી વાહકતા વધારવાની પ્રક્રિયા એને શું કહેવામાં આવે છે ડોપિંગ ડોપિંગ આપણે અશુદ્ધિઓ કોની ઉમેરીશું તો ધારો કે સિલિકોન અને જર્મેનિયમ લઈએ 14માં સમૂહની ધાતુ એ કેવી છે અર્ધધાતુ છે કેવી છે અર્ધધાતુ અને આ અર્ધધાતુને આપણે વાહક બનાવી છે તો અશુદ્ધિ કરવાની અશુદ્ધિ ઉમેરવાની અશુદ્ધિ કોની અશુદ્ધિ એટલે ડોપિંગ કરવાની કોની ઉમેરવાની અશુદ્ધિ ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો અને ઇલેક્ટ્રોન ઉણપપરા તત્વો ચાલો ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વ એટલે કેવા તત્વો એટલે 14માં સમૂહથી 15માં સમૂહના તત્વો હોય તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ કહેવાય 14માં સમૂહમાં સહેજ એકટા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કહેવાય 4 ઇલેક્ટ્રોન કહેવાશે અને 15માં સમૂહની સહેજ એકટા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે તો પાણી સહેજ એકટા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થશે આ 5 ઇલેક્ટ્રોન થશે એટલે 14માં સમૂહમાં 4 ઇલેક્ટ્રોન 15માં સમૂહમાં કેટલા ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન એવી જ રીતે આ એટલે કે આ ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો કહેવાય હવે જોજો 5 ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઉણપપરા તત્વની વાત કરીએ તો ઇલેક્ટ્રોન ઉણપપરા તત્વ એટલે કેવા હોય તો 14માં સમૂહ કરતા 13માં સમૂહના તત્વ હોય ઇલેક્ટ્રોન ઉણપપરા કહેવાય તો 13મો સમૂહ આપણે લખવા એટલે ના 13માં સમૂહના તત્વ કેવા કહેવાય બોરોન એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન ઉણપપરા 15મો સમૂહના ફોસ્ફરસ આર્સેનિક કેવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ સમજાય છે સિલિકોન 14માં સિલિકોન અને જર્મેનિયમ 14માં સમૂહના તત્વો છે એ કેવા છે અર્ધવાહક છે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન નથી થતું પણ એમાં વાહકતા દર્શાવી છે અથવા એનું વહન કરાવવું છે તો તમારે 13માં સમૂહના તત્વો પણ ઉમેરી શકો અને 14માં સમૂહ 15માં સમૂહના તત્વો પણ ઉમેરી શકો 15માં સમૂહ એટલે 14 કરતા વધારે એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ 13માં સમૂહ એટલે 14 કરતા ઓછા એટલે ઇલેક્ટ્રોન ઉણપપરા તત્વો સમજાયું ચાલો હવે આપણે કામ કેવી રીતે થાય છે જો વાહકતા કેવી રીતે વધશે 14માં સમૂહના તત્વો છે એમાં 15માં સમૂહના તત્વો નાખ્યા તો 15માં સમૂહના તત્વો ધારો કે આપણે આર્સેનિક લઈએ જોજો આર્સેનિક હવે આર્સેનિકની સહેજ એકટા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવાના 5 ઇલેક્ટ્રોન હોવાના કારણ કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 15મો સમૂહ છે એટલે આની અંદર ધારો કે એક બોરોન લઈએ ઇલેક્ટ્રોન ઉણપપરામાં બોરોન કયા સમૂહમાં આવે 13માં સમૂહમાં 13માં સમૂહની સહેજ એકટા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન લખીએ આપણે 3 ઇલેક્ટ્રોન લખીએ ચાલો હવે સિલિકોન જે ધાતુ હોય ને એ ધાતુની અંદર આર્સેનિક નાખવામાં આવે અર્ધધાતુ સોરી સિલિકોન અર્ધધાતુ છે એમાં તમે આર્સેનિક નાખો છો સિલિકોન અર્ધધાતુ છે એમાં તમે બોરોન નાખો છો અશુદ્ધિ તરીકે તો જોજો સિલિકોનની સહેજ એકટા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સિલિકોન 14 એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન તો એનો મતલબ આ 4 ઇલેક્ટ્રોન જોજો 1 2 3 4 સિલિકોનના આખા ધાતુના પરમાણુ ઘરે ઘેરાયેલી ને આખી ધાતુ હોય અને ધાતુમાં સિલિકોનના અસંખ્ય પરમાણુ હોય જ એટલે આજુબાજુ 4 ઇલેક્ટ્રોન જોજો 1 2 3 4 એનો મતલબ આ એક બંધ બની ગયો અને બીજો ત્રીજો અને ચોથો ચાર બંધ બની ગયા તો આ એક ઇલેક્ટ્રોન ક્યાં જવાનો વધારેનો રહેવાનો કે નહીં વધી ગયેલો છે વધારે છે તો એ વધારાનો ઇલેક્ટ્રોન જે છે શું કરશે તો ઇલેક્ટ્રોન ક્યાં ફરશે એ ધાતુની અંદર ફરે અને એ ઇલેક્ટ્રોન એ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન જે ધાતુમાં ફરે છે એ ઇલેક્ટ્રોનને લીધે શું થાય છે વિદ્યુતનું વહન થાય છે એટલે આ ઇલેક્ટ્રોન શું કરે છે વિદ્યુતનું વહન દર્શાવશે વિદ્યુતનું વહન અને એનો મતલબ ધાતુની અંદર માઇનસ વિદ્યુતભાર વધારે કહેવાય ઇલેક્ટ્રોન એટલે માઇનસ અને માઇનસ એટલે માઇનસ વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન માઇનસ ને શું કહેવાય નેગેટિવ શું કહેવાય નેગેટિવ એટલે નેગેટિવ વિદ્યુતભાર હોય તો કેવા પ્રકારનો અર્ધવાહક બને તે એન પ્રકારનો અર્ધવાહક બને સાંભળજો બિલકુલ ધ્યાન આપજો સમજાય કે સમજાય એટલે ખબર આટલું ખબર પડવી જોઈએ શું થશે જો ફરીથી એકવાર 14મો સમૂહ છે સિલિકોન સિલિકોનિયમ ને 15માં નાખ 15માં સમૂહનો તત્વ નાખો આર્સેનિક નાખો તો આર્સેનિક નાખો આર્સેનિક ની આજુબાજુ 5 ઇલેક્ટ્રોન છે અને સિલિકોન જે છે એની આજુબાજુ 4 જ હોય એટલે 4 ઇલેક્ટ્રોન આપણે સાથે લખી દીધા એમ 4 ઇલેક્ટ્રોન
એક ઇલેક્ટ્રોન એ ધાતુમાં ફરવાનો વિસ્થાનીકૃત થવાનો કેવો રહેવાનો વિસ્થાનિક આ ઇલેક્ટ્રોન કેવો છે વિસ્થાનીકૃત એટલે ફરે છે અને ઇલેક્ટ્રોન ફરે છે એટલે વિદ્યુતનો વહન થઈ શકે છે તો એ વિદ્યુતનો વહન ઇલેક્ટ્રોન વધારે છે ઇલેક્ટ્રોન કેવો વિદ્યુત ધરાવે ઋણ વિદ્યુત ને ઋણ વિદ્યુત ધરાવે છે એટલે n પ્રકાર નેગેટિવ એટલે કે કેવા પ્રકારનો અર્ધવાહક બનશે n પ્રકારનો અર્ધવાહક પ્રશ્ન પૂછ્યો તમને ધારો કે બળમાં શું છે કે સિલિકોન નો ડોપિંગ કોના વડે કરવામાં આવે આર્સેનિક વડે તો કયા પ્રકારનો અર્ધવાહક બને n પ્રકાર સિલિકોન નું ડોપિંગ કોના માટે કર્યું આર્સેનિક માટે તો કેવા પ્રકારનો n પ્રકારનો સમજાયું કેમ n પ્રકારનો બન્યો હતી એવી રીતે સિલિકોન નું ડોપિંગ તમે ફોસ્ફરસ વડે કરો તો પણ જો વિચાર ડાયરેક્ટ એટલે વિચાર કરી લેવાનો ડાયરેક્ટ પ્રશ્ન આવી જાય સિલિકોન માં કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન ફોસ્ફર આર્સેનિક માં કેટલા ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન તો 4 4 1 ઇલેક્ટ્રોન આટલો વધવાનો કે નહીં આ 4 ના વાપરી નહીં તો 1 ઇલેક્ટ્રોન વધવાનો કે નહીં ને ઇલેક્ટ્રોન વિદ્યુત કયો હોય માઈનસ ને માઈનસ વિદ્યુત કેવા પ્રકારનો અર્ધવાહક કેવા છે n પ્રકારનો નેગેટિવ n પ્રકારનો અર્ધવાહક ચાલો હવે જોજો આમાં કોના વડે ઇલેક્ટ્રોન નું ડોપિંગ કરે સોરી અર્ધવાહક નું ડોપિંગ કરીએ છે તો બોરોન વડે તો બોરોન છે બોરોન લખી લીધો બોરોન ની આજુબાજુ 3 ઇલેક્ટ્રોન લખી દીધા મેં દર્શાવી લીધા 1 2 અને 3 ઇલેક્ટ્રોન હવે કઈ અર્ધ ધાતુ છે સિલિકોન લઈએ ધારો કે સિલિકોન પર અર્ધ ધાતુ ની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન હોય 4 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન લખું છું જોજો 1 2 3 અને 4 આ 4 ઇલેક્ટ્રોન આ ધાતુની વાત આખી ધાતુમાં ઇલેક્ટ્રોન હોય 4 ઇલેક્ટ્રોન તો આમાં એક બંધ બની ગયો બીજો બંધ બની ગયો ત્રીજો બંધ ત્રણ બંધ બની જવાના છે હા આ તો સિલિકોન છે આ સિલિકોન નો પરમાણુ છે તો આ સ્થાન આપણે બંધ બનાવવા માટે કેવો રહેવાનું ખાલી રહેવાનું કે હવે ધારો કે સિલિકોન ના જે બીજા ચાર ચાર ઇલેક્ટ્રોન હોય આ આટલાથી ધારો કે સિલિકોન છે સમજજો આ સિલિકોન છે 4 ઇલેક્ટ્રોન વાળો છે અને આ ઇલેક્ટ્રોન આ ખાલી સ્થાન છે ને ધારો કે આ સ્થાન આ ઇલેક્ટ્રોન કે આ સ્થાન પર આવી ગયું સમજજો તો આ આ સિલિકોન નું સ્થાન ખાલી પડી જવાનું એવી રીતે ધારો કે આ ખાલી સ્થાન ને પાછો કરવો છે સિલિકોન ની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન છે આપણા આ 4 ઇલેક્ટ્રોન હવે આ ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન ધારો કે આટલે ગોઠવાઈ ગયું તો આ ઇલેક્ટ્રોન ખાલી સ્થાન પડી જવાનું સમજાય બોરોન ની આજુબાજુ 3 જ ઇલેક્ટ્રોન હતા આટલે બંધ બનાવવા માટે એક ઇલેક્ટ્રોન ખોટેલો એટલે ખાલી સ્થાન પડી ગયું તો આ જે ઇલેક્ટ્રોન છે ધારો કે ધાતુ અર્ધ ધાતુ છે બીજી કોઈ જગ્યાએથી આવે છે તો ત્યાં ખાલી સ્થાન પડે હવે તે ખાલી સ્થાન પૂરો હોય તો બીજી જગ્યાએથી ધારો કે ઇલેક્ટ્રોન આવે તો એ જગ્યા ખાલી સ્થાન પડે તો આ ખાલી સ્થાનનું ભરપાઈ પર ખાલી સ્થાનને ભરપાઈ કરી શકાતું નથી તો ઇલેક્ટ્રોનની ઉણપ કહેવાય ક્યાં ઇલેક્ટ્રોનની ઉણપ કહેવાય જો એટલે ખાલી સ્થાન પડેલું છે તો ઇલેક્ટ્રોન નથી બંધ બનાવવા માટે એટલે ઇલેક્ટ્રોનની કેવી કહેવાય ઉણપ કહેવાય ને ઇલેક્ટ્રોનની જો ઉણપ હોય તો ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો કેવો કહેવાય પોઝિટિવ કહેવાય પોઝિટિવનો મતલબ કેવા પ્રકારનો અર્ધવાહક બને પી પ્રકારનો અર્ધવાહક બનશે પી પ્રકારનો અર્ધવાહક બને ખ્યાલ આવે છે કે તો આ રીતે આપણે ડોપિંગ પ્રક્રિયાને એન અને પી પ્રકારના અર્ધવાહક જો પ્રશ્ન પૂછે તમને ધરો કે જર્મેનિયમનો ડોપિંગ એલ્યુમિનિયમ વડે કરવામાં આવે તો કેવા પ્રકારનો અર્ધવાહક બને તો જર્મેનિયમ એટલે આ 14માં સમૂહનો એટલે આજે આવી રહ્યા યાદ રાખવાનો 14માં સમૂહનો એલ્યુમિનિયમ કયા સમૂહનો 13માં સમૂહનો એટલે આટલે ઇલેક્ટ્રોન ખૂટવાનો એલ્યુમિનિયમ જે ડોપિંગ કરો તો આ 14 છે અને 13 છે ઇલેક્ટ્રોન ઓછા રહેવાના ઓછા રહેવાના એટલે શું થવાનું ઇલેક્ટ્રોનની ઉણપ આવવાની એવી ધાતુઓમાં અને એલો ઉણપ આવે એટલે પોઝિટિવ આવે એટલે પી પ્રકારનો અર્ધવાહક બને એવી જ રીતે સિલિકોન નું ડોપિંગ કરો કે આપણે બોરોન વડે કરીએ તો સિલિકોન 14માં સમૂહમાં બોરોન 13માં સમૂહમાં આટલા 14 4 ઇલેક્ટ્રોન આટલે ઇલેક્ટ્રોન શું આવવાની ઉણપ આવવાની ઉણપ આવવાની એટલે પોઝિટિવ બનવાનો એટલે કેવા પ્રકારનો અર્ધવાહક બનવાનો પી પ્રકારનો અર્ધવાહક બનવાનો એવી જ રીતે ફરી એક પ્રશ્ન હવે પૂછું તમને કે સિલિકોન નું ડોપિંગ ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વ અથવા તો ઇલેક્ટ્રોન ઉણપ વાળા તત્વ જો સમૃદ્ધ તત્વ વડે કરીએ તો એન પ્રકારનો ઉણપ વાળા તત્વ વડે કરીએ તો પી પ્રકારનો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઘણી મસ્ત એમ કહેવાય ચાલો હવે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીએ છીએ થેન્ક યુ